वेलकम विद्यार्थी मित्रों, प्रजापति क्लासेस में आपनो स्वागत छे। अने आजे आपणे जई रह्या छे एम तो स्वाध्याय 3.6 अने ते छे लेवल 3 दाखला नंबर छेल्लो जे आपणे गणवा जई रह्या छे। लेवल छे 3 એટલે સમજજો કે આ બધા દાખલા 4 માર્કના છે, 4 માર્કના દાખલા છે। બે સ્ત્રીઓ અને 5 પુરુષો સાથે મળીને એક ભરતકામ 4 દિવસમાં પૂરું કરે છે। જો 3 સ્ત્રીઓ અને 6 પુરુષોને તે જ કામ સોંપવામાં આવે તો તે કામ 3 દિવસમાં પૂરું કરે છે। પહેલું તો આપણે કહીએ કે ભાઈ એ લોકોએ કામ શું કરવાનું છે, ભરતકામ। કામ શું કરવાનું છે, ભરતકામ। અને ભરતકામ કરતા જે લાગે છે દિવસ એ 4 દિવસ। કેટલા દિવસ? 4 દિવસ લાગે છે। જો બે સ્ત્રી અને 5 પુરુષ સાથે મળીને ભેગા થઈને કામ કરે તો। હવે અહીંયા શું છે કે ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે કે ભાઈ એને શોધવાનું છે, ધારી લીધું કે એક સ્ત્રીને કામ પૂરું કરતા લાગતો સમય એક્સ દિવસ, એક પુરુષને કામ કરતા લાગતો સમય વાય, અને સમીકરણ બની રહેશે 2x + 5y = 4। તો આ ખોટું છે। હવે એનું કારણ આપણે લઈએ કેમ, તો પહેલાં આપણે દાખલાને સમજ, સ્ત્રી અને એક પુરુષને સ્વતંત્ર રીતે કામ કરતા કેટલો સમય લાગે, અને સમય જે છે એ કલાકમાં નથી દિવસમાં છે। પહેલી વસ્તુ, સમય પૂછ્યો છે આપણને એ કલાકમાં નથી પરંતુ દિવસમાં છે। એટલે આપણે ધારો કે કરીને લખીએ, ધારો કે એક સ્ત્રીને કામ શું કરવાનું છે, ભરતકામ। એક સ્ત્રીને એક ભરતકામ કરવા લાગતો સમય એક્સ દિવસ। એટલે એક સ્ત્રીને એક ભરતકામ કરવા, એટલે કે સ્વતંત્ર રીતે, પાછું આ ખાસ ધ્યાન રાખજો કેવી રીતે સ્વતંત્ર રીતે એક ભરતકામ કરવા માટે લાગતો સમય, એટલે કે ભરતકામ બહુ જ ઝીણું ઝીણું કામ જે કરવાનું આવે। આપણે કહીએ છીએ કે પાટણના પટોળા વખણાય છે, મારે હટું પાટણથી પટોળા વેલા લાવજો। હવે એ પટોળું એટલે શું, ખાવાની વસ્તુ નથી, બરાબર? એ જે સાડી છે, જે ચણિયા ચોળી છે, એની પર જે નાની નાની લોકો ભરતકામ કરે એની વાત છે। અને એ કામ કરવા માટે એમને દિવસો લાગે છે ઘણા બધા। હવે જો બધા ભેગા થઈને કામ કરે તો એક દિવસમાં કામ પૂરું થાય, લાંબી સાડીઓ મૂકી દીધે, બધા 5-6 જણા મૂકી દે, બધા ભરતકામ કર્યા કરે એમની જગ્યા પર, એટલે અમુક દિવસમાં પૂરું કરી નાખે। હવે આપણે અહીંયા એક સ્ત્રી જો કામ કરવા બેસે તો એને કેટલો સમય લાગે, એવી જ રીતે એક પુરુષને આ સ્વતંત્ર એક ભરતકામ કરવા લાગતો સમય વાય દિવસ છે, બરાબર? શું થઈ ગયું, લાગતો સમય વાય દિવસ છે। તો તમે કદાચ 6 ધોરણની અંદર કામનો દર એવા કંઈક દાખલા ગણ્યા હતા, 6 ધોરણમાં તો યાદ નહીં હોય પણ કદાચ પાછું યાદ આવી જશે, આપણે ગણીશું। એટલે કામનો દર, એટલે આપણે એવું કહીએ કે ભાઈ મને આ એક ચેપ્ટર પૂરું કરતા 2 દિવસ લાગે છે। હું કહું છું કે ભાઈ મને આ ચેપ્ટર પૂરું કરતા 2 દિવસ લાગે છે, તો હું એક દિવસમાં કેટલું ચેપ્ટર પૂરું કરું? જો હું કહું છું કે ગણિતનું એક ચેપ્ટર પૂરું કરવા લાગતો સમય હું કહું છું 2 દિવસ, બરાબર? હવે હું તરત કહું કે ભાઈ એક દિવસમાં તમારાથી કેટલું કામ થશે, અડધું થશે, કારણ કે 2 દિવસમાં થાય, એક દિવસમાં નથી, અડધું થાય। એટલે અહીંયા શું થશે કે એક દિવસમાં થતું કામ, હું કામની વાત કરું છું, એટલે આ ઊંડું થઈ જાય 1/2,
बराबर पहला दिवस है अने पछी पाछो बीजा दिवस है पण एटलुं ज काम थाय अने अर्धु ने अर्धु भेगू थईने मारो एक काम थयुं काम एक थयुं के भाई चेप्टर पूरुं थयुं एक अने एने लागतो बे दिवस एवी रीते जो त्रण दिवस होय तो ए एक दिवस में एक तृतीयांश बीजा दिवस में एक तृतीयांश तीजा दिवस में एक तृतीयांश त्रणना छेदमां त्रण एटले काम पूरुं थयुं एक एवी रीते चार दिवस होय तो एक दिवस में एक ना छेद में चार काम पूरु थाय एटले आने आपणे कामनो दर कही एम के कामनो दर एटले शुं पर थतो काम अने एना माटे लागतो समय के पर एक दिवस में केटलुं काम थाय छे ते आपणे शोधवुं पड़े तो अहीं हुं अहीं कहुं छुं जोजो आने आपणे ऊंडू स्टेप भरवा माटे जई रह्या छे के भाई एने एक्स दिवस में एक काम करूँ तो एक दिवस में केटलुं काम थशे बोलो મેં હમણાં કીધું કે બે દિવસમાં કામ થાય તે એક દિવસમાં કેટલું કામ તો કે ભાઈ આપણે ઊંડું કડરતા એટલે કે અહીં કામનો દર થઈ ગયો તો જો મારે લખવું હોય તો એક સ્ત્રી વડે એક દિવસમાં થતું કામ એટલે કે એકના છેદમાં એક્સ આવું લખાશે કામ પર દિવસ એટલે કે ભાઈ એને એક દિવસમાં આટલું એકના છેદમાં એક્સ કામ કરે એક સ્ત્રી એક દિવસમાં એકના છેદમાં એક્સ કામ કરે છે બરાબર એવી રીતે એક પુરુષ વડે એક દિવસમાં થતું કામ એકના છેદમાં વાય આટલું કામ થયું પર દિવસ બરાબર એટલે કે એક દિવસમાં આટલું કામ થયું બરાબર બે દિવસમાં કેટલું ત્રણ દિવસમાં કેટલું એ આપણે હવે નક્કી કરવાનું છે બરાબર તો ચાલો હવે જો એક સ્ત્રીનું એક દિવસમાં બે એક પુરુષનું એક દિવસમાં થતું કામ અહીં જોજો બધા ભેગા થઈને કેટલું કામ કરે છે ચાર દિવસમાં પૂરું કરે છે તો હું એ કહું કે એક સ્ત્રીની જગ્યાએ આપણે જો બે સ્ત્રી કરી દઈએ માટે જો હું એક સ્ત્રી એક દિવસમાં આટલું કામ કરે તો બે સ્ત્રી વડે એક દિવસમાં થતું કામ બેના છેદમાં એક્સ બે સ્ત્રી હોય તો બેના છેદમાં એક્સ પુરુષો કેટલા છે પાંચ તો પાંચ પુરુષો વડે એક દિવસમાં થતું કામ પાંચના છેદમાં વાય પાંચના છેદમાં વાય એટલે હવે આપણે આ કેસ એક બનવાનો જોજો કેસ એક કેસ વન શું થશે જોજો કે બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો એક કામ ચાર દિવસમાં પૂરું કરે છે બે સ્ત્રી અને પાંચ પુરુષ એક કામ ચાર દિવસમાં પૂરું કરે છે તો એનો મતલબ કે બે સ્ત્રી અને પાંચ પુરુષો એક દિવસમાં કેટલું કામ કરે માટે બે સ્ત્રીઓ અને પાંચ પુરુષો વડે એક દિવસમાં થતું કામ એકના છેદમાં ચાર બરાબર એકના છેદમાં ચાર જો હવે અહીંયા ઉપરનું જુઓ બે સ્ત્રીનું કામ મળી ગયું બરોબર બે સ્ત્રીએ કેટલું કામ કર્યું તે પણ કેટલા દિવસમાં એક દિવસમાં પાંચ પુરુષોએ કેટલું કામ કર્યું એક દિવસમાં અને અહીં બી લખું જો બે સ્ત્રી અને પાંચ પુરુષો વડે એક દિવસમાં કેટલું કામ થાય જો એ લોકો ચાર દિવસમાં પૂરું કરે એનો મતલબ એક દિવસમાં એકના છેદમાં ચાર તો હવે આખું આપણું સમીકરણ ભાઈનું જોજો કે ભાઈ બેના છેદમાં એક્સ વત્તા પાંચના છેદમાં વાય બરાબર એકના છેદમાં ચાર આ સમીકરણ ભાઈનું આપણું બરાબર તો હવે શું થશે હું આ ચાર વડાને ગુણી કરું તો અને ચાર વડે ગુણી કરું જોજો હું ચારનો લસા લેવ આ એક્સ વાયનો લસા નથી લેતા હું ચારે ગુણી કરું આ બધાને હું ચાર વડે
चार वड़े गुणो तो शू थे जो ए चार दो आठ ना छेद में एक्स पांच चौको वीसना छेद में वाय बराबर एक आवू कंईक मने समीकरण मळ्युं। चलो हवे आपणे केस टू में आगळ वधीए। केस टू हवे आपणे सीधो लखवानुं छे, ध्यान आपजो। जो हाँ भेरवाई नहीं जता, आ तो आपणे बनाई दीधुं छे। केटला तण त्री अने छ पुरुषो वड़े एक काम तौन दिवस मा थाय छे। एक काम तौन दिवस मा थाय छे। तो पहलू तो मारे जो तौन स्त्री छे एटले केटलू काम थसे, तो जो बे स्त्री हतो तो बे ना छेद मा, तौन स्त्री हतो केटलू थसे तौन ना छेद मा एक्स, बराबर त्रण ना छेद में एक्स। चलो छ पुरुषों छे, एक पुरुष वड़े केटलू थतु तो एक ना छेद में वाय, एटले छ पुरुष वड़े केटलू थशे छ ना छेद में वाय। केटलू सिम्पल छे के नहीं? हवे पहेलू समझी के बीजू सिम्पल छे। अने केटला दिवस हता? त्रण दिवस, एटले एक दिवस में केटलू काम थाय? एक ना छेद में त्रण। आ थयो काम नो दर। हवे आपणे धार तमे शुं लखता, आवुं जो लखी काढो ने कि भाई बे एक्स वत्ता पांच वाई बराबर चार, आधार के पहलू समीकरण हूँ बनाई दू कि बे स्त्री एट बे एक्स, पांच पुरुष एट पांच वाई बराबर चार। हम आ शू है? बे एक्स शू है? स्त्री नो दिवस साथ गुणाकार आ समीकरण, आ पुरुष नो दिवस साथ गुणाकार, पेली बाजू दिवस एट समीकरण बेलेंस नहीं थत। अँ तब जोशो ने तो आप काम मू ने आ बी काम मू ए आ बेलेंस कहवा समीकरण। जो अँ आ काम है तौ स्त्री वे थतु काम, એટલે આપણે આ કામ લખ્યું છે ત્રણ ના છેદમાં એક્સ, આ પુરુષ વડે થતું કામ અને એક દિવસમાં બંને વડે થતું કામ, એટલે આ બધું કામ કામ અને કામ આખું સમીકરણ કામના એમાં કન્વર્ટ કર્યું છે આપણે। તો હવે હું આ ત્રણે પહેલાં ગુણી નાખું બધાને, તો ત્રણ તાલી નવના છેદમાં એક્સ, છ તાલી અઢારના છેદમાં વાય, અને અહીં આવશે એક। તો આ મને મળ્યું આપણું એક બીજું સમીકરણ। તો હું બંને સમીકરણને હું ભેગા લખી દઉં, ભેગા આઠના છેદમાં એક્સ વીસના છેદમાં વાય બરાબર એક। અને આપણે ધારીએ કે ધારો કે એકના છેદમાં એક્સ બરાબર એ અને એકના છેદમાં વાય બરાબર બી, તો શું થશે બોલો? આ નવના છેદમાં એક્સ છે, યાદ કરો આપણે આગળ દાખલા ગણેલા, એટલે નવ ગુણ્યા એકના છેદમાં એક્સ, આની જગ્યા લખાય એ એટલે નવે થઈ જાય, આ નવે થશે એટલે હું લખું છું અહીંયા નવ એ વત્તા અઢાર બી બરાબર એક। હું આને કહું છું સમીકરણ નંબર એક, એવી રીતે આ બનશે આઠ એ વત્તા વીસ બી બરાબર એક, આ બનશે આપણું સમીકરણ નંબર બે। તો હવે આપણે લોપ કરવા જઈએ, કોનો લોપ કરીએ નક્કી કરીએ કે ભાઈ એક તો જો એનો લોપ કરવો હોય તો નવ અઠા બોતેર લસા કરવો પડે, અને જો આનો લોપ કરવો હોય તો બે કોમન નીકળે નવ ને દસ, નેવું લસા કાઢવો પડે, આ જ રહેલું પડશે નવ ને આઠ બરાબર। એટલે હું એ કહું છું કે ભાઈ સમીકરણ એક ને આઠ વડે અને સમીકરણ બે ને નવ વડે ગુણી, બરાબર લખી અહીએ। તો સમીકરણ એક ને આઠ તથા સમીકરણ બે ને નવ વડે ગુણી ચલ એનો લોપ કરતા, ચલ એનો લોપ કરતા। તો આપણે ચલ એનો લોપ કરવા જઈએ અહીંયા, તો આ સમીકરણ અહીંથી આગળ વધારીએ જોજો હા, અને આઠે ગુણું છું નવ અઠા બોતેરે, અઢાર અઠા એટીન એટા, બોલ ભાઈ એટીન એટા, હા આવડે છે ખરું, ચાલો એકસો ને ચુમ્માલીસ બી બરાબર એક આઠું આઠ, તો નવે ગુણીએ તો નવ અઠા
नाइन एट सा 72 અને 9 દુ 18 એટલે 180 બી બરાબર 9 એકા 9 આપણી ભૂલ એટલા માટે થઈ ગઈ કે આ આ સમીકરણ ઉપર ગુણી કાઢ દે બાદબાકી ઈઝી રહેતા કઈ વાંધો નહીં હવે આપણે બાદબાકી કરવાની છે નિશાની ચેન્જ આ ગયું 180 માંથી 144 જાય તો 36 બી 36 બી અહીંયા માઇનસ 1 બંને બાજુ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય એટલે કે 36 બી બરાબર 1 માટે બી બરાબર 1 ના છેદમાં 36 થઈ ગયા. ચાલો હવે આપણે આની કિંમત મૂકવાની છે. હવે તમે જ કહો, મારી પાસે બે સમીકરણ છે આમાં જેમાં આ 36 ઉડતા હોય ને એમાં ઈઝી પડજો. 18 દુ 36 હે ને, અને મેં તમને કીધું કે જો આનો મેળ ના પડે તો આપણી પાસે ગુણેલા સમીકરણ બી છે એમાં મૂકી દો, એમાં તો ઉડી જ જવાના છે. આમાં 36 ઉડવાના છે, કારણ કે એનો ગુણાકાર જ છે એટલે લસા છે. ચાલો હું આ સમીકરણ એકમાં મૂકું તો સમીકરણ એક પરથી કે 9A વત્તા 18 ગુણ્યા 1ના છેદમાં 36 બરાબર 1. હવે અહીં ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરી નાખે છે. હા કે 18 દુ 36 એટલે જોજો અહીંયા શું થશે, 2 છેદમાં છે એટલું ધ્યાન રાખજો. 2 છેદમાં છે એટલે શું થશે, 9A વત્તા 1 દુત્યાંશ આવું બનશે. ઘણા 2 લખી દે, શું લખી દે અહીંયા 2, અને 2 લખીને પછી કે અલા મારો તો માઇનસમાં જવાબ આવ્યો. હે માઇનસમાં જવાબ આવે એટલે તું રોંગ, ખોટો. કે પેલું જો નહીં ભરતકામ કરતાં કરતાં માઇનસ દિવસ લાગે લે, આવું થોડો એ કંઈ. એટલે ભૂલો આપણી ઊંઘ હોય છે જેને આપણે શોધી કાઢવી પડે. ચાલો 9A બરાબર 1 ઓછા 1 દુત્યાંશ. કોઈને પૂછે કે એકમાંથી અડધો જાય તો કેટલું, તો કે અડધો, તો અડધો લખી દો. એકમાંથી અડધો જાય તો કેટલા, એટલે અડધો તો અડધો લખને લે, 1 દુત્યાંશ. 1 ઓછા 1 દુત્યાંશ 1 દુત્યાંશ. હવે મારે એ શોધવાનું તો 9 જશે નીચે એટલે 1ના છેદમાં 18 એ બરાબર 1ના છેદમાં 18 આ તમારો જવાબ બરાબર. હવે આપણે આને પલટી મારવી પડશે ને. ચાલો પલટી મારીએ આપણે અહીંયા તો શું કહે છે જો જાહેર. આપણે ધારેલું કયું હતું, એ અને બી, એટલે હવે આપણે આને પલટી મારી દઈએ. ભાઈ દેખાય છે અહીંયા, ચેક કરજી. તો શું ધારેલું હતું આપણે કે એ બરાબર 1ના છેદમાં એક્સ અને બી બરાબર 1ના છેદમાં વાય, એની કિંમત મળી 1ના છેદમાં 18. એવી રીતે બીની કિંમત મળી 1ના છેદમાં 36. પલટી મારે તો એક્સ બરાબર 18, પલટી મારે તો વાય બરાબર 36. તો સ્ત્રીને એક ભરતકામ કરે એકલી સ્ત્રી તો કેટલા દિવસ લાગે જોયા તમે, 18 દિવસ. કેટલા બધા દિવસ, 18. અને પુરુષને જો કામ હોંપે તો 36 દારે મહિનાની ઉપર કલાકે ભરતકામ કરતાં કરતાં કોણ જ્યાં શું કર્યા કરે રહે. આ લોકો 18 દાડા માટે ઢાળ ધાડ ધાડ બધું ગૂંઠી ગૂંઠી નવરું કલાકે. તો આ થઈ ગયો તમારો જવાબ. અહીં સમય છે એટલે અહીં દિવસમાં એકમ તમારો આવશે દિવસ. એટલે આ કામનો દર ખાસ તમે દાખલા જોજો, હું આવા બીજા તમને મોકલાવીશ. ચાલો તો આપણે વૈકલ્પિક સ્વાધ્યાય, જે તમારે એવું કહેવાય છે કે બોર્ડની પરીક્ષામાં નહીં આવે, પણ આપણે એટલા માટે ગણીએ છીએ કે આપણું કોન્ફિડન્સ વધે, આપણું લેવલ જે છે ઉપર જાય, લેવલ 4ની આપણે વાત કરીએ તો થઈ જાય. આમાંથી એક દાખલો આપણે આગળ ગણી ચૂક્યા છે, વિદ્યાર્થીને હાલમાં ઉભો રાખવાનો, એટલે કે દાખલા નંબર 4. બાકીને બધા આપણે જોઈ લઈએ. ચાલો તો પ્રશ્ન 1, બે મિત્રો અને તેમને અની અને બીજું, ધીસ ધેર આર ટુ ફ્રેન્ડ્સ અની એન્ડ બીજું, તેમની ઉંમરનો તફાવત 3 વર્ષ છે. આપણે કોણ નાનું મોટું એવું ખબર નથી, તફાવત એટલે બાદબાકી. એટલે હું એવું સમજુ કે અની મોટું હોય તો એક્સ અને વાય ધારી લે તો એક્સ ઓછા વાય બરાબર 3, એક સમીકરણ મળી ગયું. હવે અહીંયા વાત કરી છે અનીના પિતાનું નામ છે ધરમ અને બીજું છે બીજુની બહેન કેઠી, એટલે એ બંને વચ્ચેનું બી કંઈ સંબંધ છે, બે ગણી ઉંમર છે અને ઉંમરનો તફાવત જે છે 30 વર્ષ. તો હવે અની અને બીજુની ઉંમર શોધ, આપણે પહેલાં તો અની અને બીજુની ઉંમર ધારી લઈએ. ધારો કે અનીની હાલની ઉંમર બરાબર એક્સ વર્ષ. જો દાખલામાં હાલની ઉંમરની જ વાત થઈ છે બધી, એટલે
नहीं धारो तो भी चाल से कि भाई हाल नहीं लखो अने बीजूनी हालनी उम्र बराबर वाई वर्ष। चलो हवे पहलो केस एवं कहे छे केस वन के आनी अने बीजूनी उम्र नो तफावत आनी अने बीजूनी उम्र नो तफावत त्रण वर्ष छे, डिफरेंस बन्ने वच्चे त्रण वर्ष छे, आ बन्ने वच्चे एटले आ एक्स छे आ वाई छे, तफावत एटले बादबाकी, एटले आपणने एक समीकरण बहुज इजी रीते मळी गयुं, एक्स ओछा वाई बराबर त्रण। चलो हवे हवे आगळ वधीए अने हवे जे छे ते आपणे शोधवानुं छे, बराबर बराबर। अनीना पिता धर्मनी उम्र, अनीनी उम्र थी बमणी, एटले हवे हुं अहींया केस टू में आग वधता पहेला आपणे लखीशुं के अनीना पिताની उम्र, अने अहीं लखुं छुं अनीनी उम्र, अनी वच्चे शुं संबंध छे? मैं तो बराबर लखी दीधुं, पिता एनी छोकरो के छोकरी खबर नथी, अनी अनी छोकरी हशे, पिता एनी छोकरी जेटली उम्र तो ना ज होय, लावजो जोईए। અનીના પિતા કોણ છે? ધરમ, એટલે આ ધરમની ઉંમર અનીની ઉંમરથી બમણી છે। હવે અનીની ઉંમર આપણે શું ધારી છે? એક્સ, એટલે શું થશે? બે એક્સ, એટલે કે ધરમની હાલની ઉંમર મને શું મળી? બે એક્સ, ખબર પડી બરાબર। ચાલો હવે શું કહે છે આગળ, અને બીજુની ઉંમર તેની બહેન કેથી કરતા બે ગણી છે। કેઠીની ઉંમર, અને હું લખું છું બીજુની ઉંમર। ચાલો જોજો, હા હવે શું કહે છે કે બીજુની ઉંમર, આ બીજુની ઉંમર તેની બહેનથી બમણી છે। હવે જો મને ઉંમર કોની ખબર છે? બીજુની, બીજુની ઉંમર કઈ છે? વાય, એટલે બમણી કોને કરવાની છે? કેથીને, એટલે અહીં મારે બે ગુણવા પડે, એટલે બે ગુણ્યા કેથીની ઉંમર કરે તો મને વાય મળે, એનો મતલબ કે કેથીની હાલની ઉંમર આ ભાગાકારમાં જશે ને વાયના છેદમાં બે વર્ષ, બરાબર। હવે શું કહે છે? કેથી અને ધરમની ઉંમરનો તફાવત ત્રીસ વર્ષ છે। જો હવે 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 ક્લિયર થઈ ગયું, અહીંયા ધ્યાન આપજો શું થઈ ગયું ક્લિયર। ચાલો હું એવું પૂછું કે કેથીની ઉંમર કઈ છે? આયરી, આ કેથીની ઉંમર છે। ધરમની ઉંમર કઈ છે? કઈ છે? ધરમ, ધરમપાજી આયરો, ધરમપાજી। બંને વચ્ચે તફાવત કેટલો છે? ત્રીસ વર્ષ। ધરમ મોટો છે, આ નાની છે, એટલે આપણે બંનેની બાદબાકી કરીએ, બરાબર। એટલે આપણું બીજું સમીકરણ બનશે, હવે જોજો અહીં લખું છું શું, કેસ ટુ બન્યો આપણો, કે કેથી અને ધરમની ઉંમરનો તફાવત કેટલો છે? ત્રીસ વર્ષ। હવે તફાવત છે એટલે બાદબાકી છે, અને બાદબાકી ધન હોય ક્યારે? જ્યારે મોટામાંથી નાનું બાદ થાય, સ્વાભાવિક છે કે ધરમપાજી મોટો હશે, કેઠી નાની હશે ને, કારણ કે પહેલી તેની બેન છે અને આ તેનો બાપ છે પેલો અની, અનીનો બાપ કોણ છે? અનીનો બાપ પેલો ધરમ, એટલે ધરમ મોટો છે ને કેથી નાની છે, પાકું છે। તો હવે આ બંને વચ્ચેની બાદબાકી, એટલે આ ધરમની ઉંમર કેટલી છે? બે એક્સ, અને કેથીની ઉંમર કેટલી મળી મને? વાય બાય ટુ। કેમ વાય બાય ટુ મળી? બીજું એનાથી, બીજુંથી, બીજું પેલીથી બમણી છે કેથીથી, એટલે કેથી તો બીજુંથી બી નાની થઈ, માટે બે એક્સ ઓછા વાયના છેદમાં બે બરાબર ત્રીસ, ખબર પડે। તો હવે હું આ બે ગુણીએ કાઢો, જો આ બેનો લસાઅ કાઢ, એટલે બે અહીંયા બી ગુણવાનો, અહીંયા બી ગુણવાનો, એટલે શું થશે? બે દો ચાર એક્સ ઓછા વાય બરાબર સાહીઠ। તો આ મને મળી ગયું સમીકરણ નંબર બે। તો હવે હું એક અને બેનો ઉપયોગ કરું સમીકરણ એક અને બે પરથી,
समीकरण एक अने बे पर थी केटलू सहेलू छे हाँ तो के भाई आ चार एक्स ओछा वाई बराबर साइन आ मोटू समीकरण पहला लखू छू एना नीचे हूँ नानू लखू छू निशानी बदलवानी छे आ वाई वाई गया एटले के त्रण एक्स बराबर सत्तावन माटे एक्स बराबर सत्तावन भाग्या त्रण એટલે કેટલા વર્ષ આવ્યા 19 વર્ષ આ મને એક્સ એટલે 19 વર્ષ એટલે અનીની ઉંમર મળી અની જે છે એની ઉંમર મને કેટલી મળી 19 વર્ષ ચાલો હવે આપણે એક્સની કિંમત કોઈ બી સમીકરણમાં મૂકી દઈએ એટલે કે આપણે પહેલું સમીકરણ આપણી પાસે ઓલરેડી છે એક્સ ઓછા વાય બરાબર ત્રણ એટલે એક્સ ઓછા ત્રણ બરાબર વાય એક્સની કિંમત 19 ઓછા ત્રણ એટલે કે બીજોની ઉંમર મને કેટલી મળે છે 16 વર્ષ તો જવાબ તમે લખી દો કે અનીની હાલની ઉંમર કેટલી આવી એક્સ 19 વર્ષ અને બીજુંની જે હાલની ઉંમર છે એ કેટલી આવી છે 16 વર્ષ બરાબર તો આવા જ બીજા દાખલા સાથે આપણે